નમસ્કાર. નોબતના આ અર્વાચીન મંચ યુટ્યુબ ઉપર હું ડૉક્ટર નરેશ ત્રિવેદી ફરી એક વખત નોબત પરિવારના સહકારથી હાજર થયો છું. અને આજ આપણા વિશિષ્ટ મહેમાન મૂળ જામનગરના જ, જે આપણું ગૌરવ સમાન છે, એ ડૉક્ટર બકુલ ઈશ્વરલાલ દલાલ, જે હાલ મૂળ જામનગરના પણ હાલ કેનેડા સ્થિત છે અને મેડિકલ સાયન્સના પેથોલોજી વિષયના હિમેટોલોજી સબ સ્પેશિયાલિટીના એક ખૂબ જ અગ્રગણ્ય નામાંકિત સાયન્ટિસ્ટ તરીકે નામના પામેલ છે. આજે આપણે એમની હાજરીનો તેમજ તેમની સાથેના સેતુ સંવાદનો આપણે પૂરો લાભ લેવા પ્રયત્ન કરશું. આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. મારું ગુજરાતી તમારા જેટલું ઉચ્ચ કક્ષાનું છે નહીં, પણ તેમ છતાંય પ્રયત્ન હું કરીશ ગુજરાતીમાં બને એટલું બોલવાનો. ત્યાં આગળ કેનેડામાં રહીએ એટલે પછી આ બોલવાનું અને વિચારવાનું બધું ઇંગ્લિશમાં જ થઈ જાય, પણ છતાંય હું પ્રયત્ન કરીશ. સૌથી પ્રથમ પ્રશ્ન તો આપને હું એ પૂછીશ કે આપ જામનગરથી છેક વાનકુવર સુધીની જે જર્ની કરી, થોડું એના વિશે કહો. જામનગરમાં અમે તો લોઅર મિડલ ક્લાસમાં હતા અને મહેનત ખૂબ કરવી પડી ભણવા માટે. બધી રીતે પપ્પાએ ભણવા માટે કોઈ દિવસ ના નથી પાડી, જેટલો ખર્ચો કરવો પડે બધો જ કર્યો, પણ એ સિવાય બીજું બધું કંઈ સાધનો હતા નહીં. પછી આપણું બોડી પણ એવું કંઈ હતું નહીં, બહુ નાનકડું શરીર, ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ હતો. પણ મેડિકલમાં પહોંચ્યા અને પછી એમ લાગ્યું કે આ તો કેટલું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન છે અને આનો ઉપયોગ કેવો કરી શકાય, એટલે આપણી બધી ઇન્દ્રિયો જાગી ગઈ. એકદમ ઇન્સ્પાયરિંગ ટીચર્સ મળ્યા, ડૉક્ટર ભાર્ગવ, ડૉક્ટર પ્રભુની, ડૉક્ટર માથુર, ડૉક્ટર વીએમ શાહ, ડૉક્ટર સદદેવ, ડૉક્ટર દવે, આ બધાએ અમને બહુ જ પ્રેરિત કર્યા છે. અને એ લોકોએ મારામાં એવી મહત્વાકાંક્ષા જાગૃત કરી કે કશું જ અશક્ય નથી. એમણે, ડૉક્ટર માથુરે મને કહેલું કે ઇફ યુ વોન્ટ યુ કેન વિન અ નોબલ પ્રાઇઝ. એટલે ત્યારથી મારા મગજમાં ભૂત સવાર થઈ ગયું કે નોબલ પ્રાઇઝ લેવું છે. એટલે ભણવામાં તો હું પહેલેથી એન્થું હતો જ, એટલો બધો એન્થું હતો કે બધા સ્ટ્રાઇક પાડે તોય હું ભણવા જતો હતો. લોકોએ મને મારવા લીધો હતો એકવાર, કે સ્ટ્રાઇક પાડી તોય કેમ મારવા ગયો, એ લેક્ચર લેવા ગયો, પણ એટલી બધી ભણવાની ધગશ હતી. પછી ત્યાંથી આપણે એન્ટ્રન્સ એક્ઝામ આપી ચંદીગઢની અને ત્યાં ગયા. પછી આગળ ચંદીગઢ એટલા માટે લીધું કે લોકોએ જોયું હતું કે ચંદીગઢમાં રિસર્ચ સારી થાય છે, એટલે નોબેલ પ્રાઇઝ મેળવવા માટે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પછી ત્યાંથી ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડથી વોશિંગ્ટન ડીસીમાં એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ છે, તે દુનિયા સમગ્ર વિશ્વમાં જેટલા નોબેલ પ્રાઇઝના રિસિપિયન્ટ છે એમાં સૌથી વધુ કોન્સન્ટ્રેશન એ લોકોનું NIHમાં છે, વોશિંગ્ટન ડીસી. હા, ફોગાર્ટી સર ઇન્સ્ટિટ્યૂટમાં. એટલે ત્યાં આગળ ગયો. મને એમ કે ત્યાં આગળ આપણે કામ કરશું બધા નોબેલ પ્રાઇઝ વિનર સાથે, અને એ લોકો સાથે આપણને થોડી બે વસ્તુની ખબર પડશે. પણ પછી ત્યાં ગયા પછી લાગ્યું કે ભાઈ, આપણામાં એટલી બધી બુદ્ધિ નથી કે નોબેલ પ્રાઇઝ મળે. પણ તેમ છતાંય રિસર્ચ કરવાની, શોધખોળ કરવાની પહેલેથી જ જે ધગશ હતી એ ધગશ ચાલુ રહી. એટલે પછી વોશિંગ્ટન ડીસી છોડીને થોડી ટ્રેનિંગ વધારે શિકાગોમાં લીધી અને પછી વાનકુવરમાં સ્થાયી થયા. વાનકુવરમાં સ્થાયી થવાનું કારણ એ કે મને પહેલેથી જ બ્લડ કેન્સર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં ઘણો ઇન્ટરેસ્ટ, અને એ બ્લડ કેન્સર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે સમગ્ર કેનેડામાં વાનકુવર નંબર વન ગણાય છે. એટલા માટે જ્યારે વાનકુવરની ઓફર આવી ત્યારે મેં એની નાનો પાડી અને આજે છેલ્લા 30 વર્ષથી હવે વાનકુવરમાં છીએ. આપણે જે બ્લડ કેન્સરની વાત કરી, એ મુજબ બ્લડ કેન્સર એટલે પેથોલોજીની એક સ્પેશિયાલિટી હિમેટોલોજી, એ હિમેટોલોજીની સબ સ્પેશિયાલિટી એટલે બ્લડ સેલ્સ. એમાં આમાં પણ આપની સબ સ્પેશિયાલિટી કઈ એક, અને બીજું કે બ્લડ કેન્સર બાબતની રિસર્ચ, એ બાબતની નવા નિદાનકીય કામ
તેમજ સારવાર માટેની આધુનિક દવાઓ વિશે તમે કઈ રીતે અને કેટલું કોન્ટ્રીબ્યુશન ફાળો આપ્યો એ વિશે થોડી વાત કરવા વિનંતી. મારી સ્પેશિયલથી પહેલાં તો જાણે પેથોલોજી, પણ પેથોલોજીનો એક નાનો ભાગ છે હિમેટોલોજી, અને એટલે હિમેટોલોજી એટલે ડિસીઝ ઓફ બ્લડ, લોહીના જે રોગો હોય તે, અને એમાં એક નાનો ભાગ છે લોહીનું કેન્સર, બ્લડ કેન્સર. તો એમાં સૌથી વધુ મને ઇન્ટરેસ્ટ હતો અને મારી મોટાભાગની રિસર્ચ બ્લડ કેન્સર ઉપર થઈ છે. હવે બ્લડ કેન્સર 100 જાતના હોય છે અને એમાંથી અમુક જે એડલ્ટમાં જે થતા હોય છે એના ઉપર મેં વધારે ફોકસ કર્યું. ચિલ્ડ્રનમાં જે થાય છે એના ઉપર મેં ફોકસ ઓછું કર્યું, અને જે એડલ્ટમાં કેન્સર થતો હોય, બ્લડ કેન્સર થતા હોય છે, એનું અર્લી ડાયગ્નોસિસ કેવી રીતના કરવું. કાલે હું પ્રવીણને કહેતો હતો કે એનો એના સિમ્પટમ્સ કોઈ છે જ નહીં અને એની અર્લી કાંઈ એની ખબર ન પડતી હોય કે આ બ્લડ કેન્સર છે નહીં, તો એનું અર્લી ડાયગ્નોસિસ કેમ થાય, એનું સાચું ડાયગ્નોસિસ કેમ થાય. ફ્લો સાયટોમીટર કરીને એનું મશીન આવે છે, એ મશીન આપણે ડેવલપ કર્યું અને એને કારણે એના ઉપર આપણે ઘણા પેપર્સ લખ્યા કે ફ્લો સાયટોમેટ્રીથી બ્લડ કેન્સરનું ડાયગ્નોસિસ કઈ રીતના કરી શકાય. એના નવી નવી ટ્રીટમેન્ટ જે ચાલુ થતી હતી ત્યારે એ ટ્રીટમેન્ટ માટે એના જે પ્રોટોકોલ હોય કે આ ટ્રીટમેન્ટ નવી ટ્રીટમેન્ટ આપો ને જૂની ટ્રીટમેન્ટ આપો, 10 જણાને આ 10 જણાને આ, અને પછી જુઓ કે આ નવી ટ્રીટમેન્ટની અસર વધારે સારી છે કે નહીં, એટલે એ બધામાં આપણે ભાગ લીધો. અને એ રીતે થોડી થોડી રિસર્ચ કરી. મેડિકલ સાયન્સમાં મોટી રિસર્ચ થતી હોય એવું તો ભાગ્ય જ બને છે, મોટી રિસર્ચ તેની મોટો હરણફાળ ભરાતી હોય એવું ભાગ્ય જ બને છે. મોટે ભાગે દેર આર બેબી સ્ટેપ્સ, થોડું થોડું આગળ વધાય છે. એટલે મારા સમગ્ર પ્રોફેશનલ લાઈફમાં મેં બેબી સ્ટેપ્સ લીધા છે. દેવીઓ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ, ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ અનુભવી કાઉન્સલર જિસસે શિક્ષા બોજ નહીં બલ્કિ મૌજ બન જાતી હૈ. 29 સાલોં સે સફળતા કે શિખરો કો ફતહ કરતે હુએ ઇસ વર્ષ પરીક્ષાઓં મેં ઠકરાર કેવલ ઓર આસોંદ્રિય મંથન ને ગુજરાત મેં ટોપ કિયા હૈ. ઓર ઇસ વર્ષ સ્કૂલ કે 75 સે જ્યાદા વિદ્યાર્થીઓ ને હિન્દુસ્તાન કી ટોપ કોલેજીસ મેં દાખિલા લિયા હૈ. બ્રિલિયન્ટ અ કમ્પ્લીટ સ્કૂલ વિથ ચાન્સ ફોર 100% સ્કોલરશિપ જો આપકો રખે આગે. ડેમો ક્લાસ 25 માર્ચ 2019 સે શરૂ, એક વીક ડેમો તો બનતા હૈ યારો. ચેરમેન શ્રી અશોક ભટ્ટ ઓર મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઉષ્મિતા ભટ્ટ, હમારી એક નઈ બ્રાન્ચ શરૂ હો રહી હૈ, પ્રગતિ પાર્ક પાર્ટ 2 કૃષ્ણનગર મેઇન રોડ. ફોન લગાયા જાય બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ લિમડા લેન જામનગર. બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. આ બધી એકેડેમિક વાતો બહુ સરસ થઈ. થોડીક હવે સામાજિક મુદ્દાઓ વિશે વાત કરીએ તો આપણે કેનેડા, અમેરિકા પણ અને ભારત આ બધાની મેડિકલ પ્રેક્ટિસ વચ્ચે સરકારી અથવા તો પ્રાઇવેટ લેવલની શું ફરક જણાયો છે? 1993થી અત્યાર સુધીમાં હું દર વર્ષે ભારતમાં આવ્યો છું અને મારા જે બ્લડ કેન્સરના એના સ્પેશિયાલિસ્ટ હતા એ લોકો સાથે લેક્ચર્સ આપ્યા છે, એ લોકોને સાથે ઇન્ટરેક્શન કરી છે, વાતો કરી છે. એટલે જનરલ ખ્યાલ મને કદાચ ઓછો હોય પણ કેન્સર બાબતમાં, એની ટ્રીટમેન્ટ બાબતમાં મને ઘણો બધો ખ્યાલ છે. અને એમાં મેઇન ડિફરન્સ તો કેનેડા અને ભારતમાં એ છે કે કેનેડામાં ગવર્મેન્ટ સ્પોન્સર્ડ હેલ્થ કેર છે, એટલે કે તમારે, તમે માંદા પડો, તમે ડૉક્ટર પાસે જાઓ, તમારે પૈસો એ નહીં આપવાનો, ગવર્મેન્ટ તમારા બધા પૈસા આપે. ત્યારે અહીંયા આગળ આપણે મને લાગે છે એવું છે ને કે આપણે ખિસ્સામાંથી કાઢીને પૈસા આપવાના. ના પણ હવે એમાં ઘણા સારા પગલાઓ આવ્યા છે અને વિકાસ સારો થઈ રહ્યો છે.
વેરી ગુડ વેરી ગુડ. આપે પણ ઓબ્ઝર્વ કર્યું હશે કે છેલ્લા બે દાયકામાં બ્લડ કેન્સર વિશે આપણે ત્યાં પણ ઘણો સુધારો અને ઘણો વિકાસ થયો છે ભારતમાં. અરે, શરૂઆતમાં હું જ્યારે લેક્ચર આપવા આવતો હતો ત્યારે મને એવી કોમેન્ટ કરતા હતા કે તમે આ બધું હાઈફાઈ ન બોલો, એવું કંઈ બોલો કે જે અમે અહીંયા આગળ યુઝ કરી શકીએ, બેઝિક વાત કરો. અને હવે જ્યારે લેક્ચર આપું છું ત્યારે જે હાઈફાઈ બોલું છું ને એનાથી વધારે હાઈફાઈ અહીંયા તો વાતો કરવાવાળા છે. લોકો એકદમ વાંચે છે અહીંના લોકો, જેમ કે અમદાવાદના સંદીપ શાહ છે અને બીજા બધા જે કેન્સર સ્પેશિયલિસ્ટ છે એ લોકો ઘણું બધું વાંચે છે, એકદમ અપ ટુ ડેટ નોલેજ હોય છે, અપ ટુ ડેટ દવાઓ અવેલેબલ છે. હવે પરદેશમાં જવાની જરૂર બહુ ઓછી એ બાબતમાં કે એના ડૉક્ટર હવે તો બહુ જ આગળ વધી ગયા છે. બીજો ડિફરન્સ કેનેડા અને ભારતના હેલ્થ કેરમાં એ છે ડૉક્ટરના લેવલ ઉપર. આપણે કેનેડામાં એડમિશનના સ્ટાન્ડર્ડ એક જ છે, ઓકે, અને બધી મેડિકલ કોલેજ ગવર્મેન્ટના પૈસે ચાલે, કોઈ પ્રાઇવેટ ડોનેશનથી ચાલતી હોય એવી મેડિકલ કોલેજ નહીં. એટલે પાંચ વર્ષ ભણીને જ્યારે છોકરો બહાર આવે ત્યારે એ બહુ હોશિયાર હોય તો એનું લેવલ અહીંયા હોય, થોડોક હોશિયાર હોય તો એનું લેવલ અહીંયા હોય. પણ આપણા ભારતમાં મેડિકલ કોલેજમાં ફેર છે. જેમ કે જામનગરની છે, એકદમ પ્રખ્યાત અને એકદમ જાણીતી મેડિકલ કોલેજ છે, એનું લેવલ હાઈ છે. એટલે એમાંથી છોકરા બહાર આવે એટલે ત્યાં હોય. અને પછી બીજી કોઈ મેડિકલ કોલેજ નાનકડી હોય, જે નવી નવી શરૂ થઈ હોય, એમાંથી આ પણ MBBS હોય, આ પણ MBBS હોય, પણ આનું લેવલ અહીંયા હોય. નવી મેડિકલ કોલેજ પેલી જે ડોનેશન પ્રાઇવેટ ચાલતી હોય છે અને જામનગર મેડિકલ કોલેજનું લેવલ ત્યાં હોય. એટલે આપણે ત્યાં ડૉક્ટરોના લેવલમાં બહુ ફરક પડે છે. એટલે તમે ડૉક્ટરને બતાવવા જાઓ તો તમને એ ખ્યાલ ના હોય કે આ ડૉક્ટર એક સારો ડૉક્ટર છે કે ખરાબ, જ્યારે કેનેડામાં ડૉક્ટર મોટેભાગે સારા જ હોય. અત્યારની જે મેડિકલ વિદ્યાર્થીઓની યુવા પેઢીને તમે શું સંદેશ આપવા માગશો? મોટિવેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ. મારે ત્રણ સંદેશ આપવા છે એમાં. પહેલી વાત તો એ કે મેડિકલ સાયન્સ ઇઝ હાર્ડ વર્ક, ધેર આર નો શોર્ટકટ. જેટલું કામ કરશો એટલું ફળ મળશે. બીજો સંદેશ એ છે કે કીપ એન ઓપન માઇન્ડ, આસ્ક ક્વેશ્ચન્સ. કે ચોપડીમાં લખ્યું છે કે આનાથી આ થાય છે તો એમ માની લેવાની જરૂર નહીં, આપણે વિચારવાનું કે જ્યાં સુધી આપણને એનો એક્સપ્લેનેશન ન મળે ત્યાં સુધી એ વિચાર્યા કરવાનું. અને ટીચરને પણ ક્વેશ્ચન પૂછવાના કે તમે કહો છો એટલે કંઈ બ્રહ્મ વાક્ય નથી, એટલો તમારે એક્સપ્લેન કરવું જોઈએ, જસ્ટિફાઈ કરવું જોઈએ તમારા સ્ટેટમેન્ટ કે પેશન્ટને આ થયું છે તો એને આ આપો, શું કામે આપો. ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન. અને ત્રીજી વસ્તુ એ કે થિંક આઉટસાઇડ ધ બોક્સ. જો તમારે સારા ડૉક્ટર થવું હોય તો જે તમે 100માંથી 90 પેશન્ટને શરદી થઈ હોય કે ફ્લૂ થયો હોય કે ડેન્ગી થયું હોય કે ચિકનગુનિયા થયો હોય તો મેલેરિયા હોય તો બસ ત્યાં 5-6 ડાયગ્નોસિસમાં જ તમે રાખો. અને પછી જો કંઈક બીજા કોઈ રેર ડિસીઝીસ નીકળે 100માંથી બાકીના 10 પેશન્ટને, એ રેર ડિસીઝ તમે મિસ કરશો. ઓલવેઝ થિંક આઉટસાઇડ ધ બોક્સ. બધા જૂન રેર ડિફરન્શિયલ ડાયગ્નોસિસ પણ યાદ રાખો અને એનો વિચાર કરતા રહો કે એ પણ હોય. પહેલી વાત કે આ જે આપણે નવત પરિવારે અલ્પસંવાદનો કાર્યક્રમ ગોઠવો એ આપને કેવો લાગ્યો? તેમજ જામનગર અને નવત પરિવાર વિશે આપનું જે મંતવ્ય છે રજૂ કરશો તો બહુ આનંદ થશે. નવત જામનગરનું એકમાત્ર લોકલ ન્યૂઝપેપર છે, એટલીસ્ટ પાયોનિયર. હા, પાયોનિયર છે. હું 1963માં અહીંયા હતો ત્યારે પણ નોબત હતું અને ત્યારે પણ નોબત અમે લોકો વાંચતા હતા. લોકલ ન્યૂઝ માટે એ બહુ સારું ન્યૂઝપેપર છે અને દે આર પ્રોગ્રેસિવ. એ લોકો નવી નવી ટેકનોલોજીને ઇન્કોર્પોરેટ કરી અને એમની ઇન્ટરનેટ પ્રેઝન્સ, એમની ઓનલાઈન અને યુટ્યુબ પ્રેઝન્સ વગેરે કરે છે. એ બહુ જ સારી વાત કહેવાય. ઘણા ન્યૂઝપેપર જે નેશનલ છે પણ તેમ છતાં હજી એ લોકોએ એમની વેબસાઇટ બહાર પાડી નથી. એટલે એના કરતાં નોબત ડોટ કોમમાં તમે જાઓ તો તમને રોજ ન્યૂઝ સાંભળવા મળે.
અને જામનગરની ન્યૂઝ માટે હું ત્યાં આગળ રોજ nobat.com જોઈ લેતો હોય કે ભાઈ શું તો નવું થયું છે. એટલે એ હિસાબે વેરી પ્રોગ્રેસિવ અને વેરી ઓલ્ડ અને એસ્ટાબ્લિશ્ડ. આ અલ્પ સંવાદ આશા રાખું છું કે આપે માણ્યો હશે. અને ડૉક્ટર બકુલ દલાલનું એક ફરી વખત અને હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે, અને ખૂબ ખૂબ આભાર આપણો. Thanks for having me here. I'm really delighted to be in India, specifically in Jamnagar for our mega reunion 2020, and also delighted to be here at the Nobat Karyale at the behest of my very good friend Praveen Trivedi. આપ સૌએ ડૉક્ટર બકુલ દલાલ સાહેબ સાથેનો અલ્પ સંવાદ માણ્યો. આશા રાખું છું આપ સૌને ખૂબ આનંદ આવ્યો હશે. આ સાથે આ અલ્પ સંવાદનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ, અને નજીકના જ ભવિષ્યમાં આવી જ કોઈ સુંદર વ્યક્તિત્વ, પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ સાથે મળી ફરીવાર અલ્પ સંવાદનો આનંદ માણીશું. આભાર. થેન્ક યુ.